मित्रों आज आप धोरण पांच गणित में आकार खूणाओ विषय समझवाना छे। तमे जोश के तमारी आसपास रूम में पुस्तक पर के कोई चौरस के लंबचौरस वस्तुओं में बे रेखाखंडों भेगा मिलीने खूणा बनावता होय छे। तमारा पुस्तक में पण तमे जोशो अहींया दिवासीथी भरेली आ आकृति में जेने आपणे बहुकोण कहीशुं छ खूणाओ छे। आ आकृति में पण तमे खूणाओ जोई शको छो। तो कोई पण बे रेखाखंडों भेगा मिलीने खूणो बनावे छे अथवा तो कोई एक ज बिंदुमांथी निकळना बे किरणो खूणो बनावे छे। तमे अहींया जोशो कोई हूँ एक बिंदु बी लीश आमाथी निकलेला बे किरणों एक ज बिंदु माथी निकलेला बे किरणों अहीं खूणो बनावे छे। एक ज बिंदु माथी निकलेला बे किरणों अहीं खूणो बनावे छे। कोई पण बंद आकृतिमां पण तमे खूणाओ जोशो। तो आज आप खूणाओ विषय समझ मेळवणार छे। तमे अहींया जोशो तमारा गणित पुस्तक में पण घणा खूणाओ छे। तमे अहींया जो अहींया एक खूणो छे अहींया छे अहींया छे अहींया छे। दिवासोथी बनेली आ आकૃતિઓમાં પણ આમાં પાંચ ખૂણા છે આમાં પાંચ ખૂણા છે। તો આ ખૂણાઓને આપણે તમારા કંપાસ પેટીમાં આવેલા સાધન વડે વિભાજક વડે અથવા તો કાટખૂણા વડે કઈ રીતે માપવા એની વાત કરવાના છે। અહીંયા તમે જોશો દિવાસોથી બનેલા ખૂણાઓ છે। આપણે અહીંયા અત્યારે ત્રણ ખૂણાઓની વાત કરવાના છે। એમાં એક ખૂણો છે કાટખૂણો, બીજો ખૂણો છે લઘુકોણ અને ત્રીજો ખૂણો છે ગુરુકોણ। આ ત્રણ પ્રકારના ખૂણાઓની ઓળખ આપણે કોણ માપક વિના એટલે કે કાટખૂણા વડે આ ત્રણ ખૂણાઓને ઓળખવાના છે। વિદ્યાર્થીઓ તમે તમારા ઘરનો ખૂણો બરાબર જોજો, તમારા પુસ્તકનો ખૂણો બરાબર જોજો, તે કાટખૂણો છે। તમારી કંપાસ પેટીમાં આવેલું આ એક સાધન એ કાટખૂણ્યું છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આ કાટખૂણ્યાને રાખીને કાટખૂણો દોરીશ। તમે જોશો કે મેં આ કાટખૂણો વડે એક આ કાટખૂણો બનાવ્યો છે। આ કાટખૂણાને આપણે કોણ માપકથી માપીએ તો એકદમ એક્ઝેક્ટ 90 અંશનો ખૂણો થતો હોય છે। આ કાટખૂણાને કોણ માપકથી માપવામાં આવે તો આ ખૂણો 90 અંશનો ખૂણો થાય છે, જે હું તમને માપી બતાવીશ। તમે આ કોણ માપકને આના પર ગોઠવશો તો તમે જોશો કે આ ખૂણો 90 અંશનો ખૂણો બને છે, અહીંયા બતાવે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે કોણ માપકનો ઉપયોગ કર્યા વિના આ ખૂણાને આપણે કાટકોણ, લઘુકોણ કે ગુરુકોણમાં વહેંચવાના છે। તો સૌથી પહેલા આપણે કાટકોણ કોને કહીએ, લઘુકોણ કોને કહીએ અને ગુરુકોણ કોને કહીએ તે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો જે ખૂણો 90 અંશનો ખૂણો છે, જે ખૂણો 90 અંશનો ખૂણો છે તે કાટકોણ છે। જે ખૂણો 90 અંશ કરતા નાનો છે, 90 અંશથી નાનો એ લઘુકોણ છે અને જે ખૂણો 90 અંશથી મોટો છે એ ગુરુકોણ છે। આટલી વાતને ધ્યાનમાં રાખી તમે કોઈ પણ ખૂણાને કાટકોણ, લઘુકોણ કે ગુરુકોણ કહેવાય છે। તો આપણે તમારા પુસ્તકમાં જોઈએ આ ખૂણાને આપણે આ કાટખૂણો વડે માપવાના છે। સૌથી પહેલા આ ખૂણો જોઈએ તો હું એના ઉપર આ કાટખૂણી ગોઠવીશ। તો તમે જોશો કે અહીંયા કાટખૂણી ગોઠવતા બરોબર કાટખૂણીના બંને ધાર સરખી આવે છે। હું અહીંયા ધાર દોરીશ, તમે જોશો કે આ ધાર અને આ ધાર, તમે જોશો કે કાટખૂણી મૂકીને ધાર દોરતા આ ધાર આ ચોરસની ઉપર ધાર બેસે તો આ ખૂણો કાટખૂણો છે। ચલો હવે બીજો ખૂણો માપીએ। તો હવે હું આ કાટખૂણાને આના ઉપર ગોઠવીશ, તમે જોશો કે
खूणानी एक ढाव आठ खूण की बाज तो आवा खूणानी आपने गुरु कोण के छे आ खूणो छे ए गुरु कोण खूणो छे कारण के एक ढाव आठ खूण की बाज हवे आपने एक बीजू जोई लिए આના આપણે કાટખૂણની ગોઠવતા તમે જોશો કે માછલીના આ ભાગમાં કાટખૂણનો ખૂણો બરાબર ફિટ બેસે છે તો અહીંયા જે ખૂણો દેખાય છે એ કાટખૂણો છે ત્યારબાદ આ ખૂણા પર જોવાના છે હવે આપણે કાટખૂણી અને આ ખૂણા પર ગોઠવીએ તમે અહીંયા જોશો खूणो बनायो आना काटखूणी गोठवीए વિદ્યાર્થી મિત્રો આના પર કાટખૂણી ગોઠવો તમે જોશો કે કાટખૂણાની ધાર કરતા ખૂણાની ધાર બહારના ભાગમાં છે તો આવા ખૂણાને ગુરુ કોણ કહેવામાં આવે છે તો આ ખૂણો છે ગુરુ કોણ ખૂણો છે તો વિદ્યાર્થી મિત્રો તમે ત્રણ પ્રકારના ખૂણા જોયા જે આ કાટખૂણાથી અંદરના ભાગમાં છે અથવા તો 90 કરતા નાનો છે તેને આપણે ગુરુ કોણ કહેશું જે એકદમ આ કાટખૂણિયાના માપનો જ છે કાટખૂણિયા જેવડો જ છે એને આપણે કાટખૂણો કહેશું જે કાટખૂણાથી બહાર છે એની એક બાજુ બહાર છે નીચેની એક ધાર મેળવ્યા પછી બાકીની ધાર બહાર છે એને આપણે ગુરુ કોણ કહેશું તેનું માપ 90 અંશ કરતા વધારે છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આ વિડીયોમાં આપણે ખૂણાને કેમ માપવા એના વિશે વાત કરવાના છે જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ એન કે પરવા તો અવશ્ય નવા વિડીયો જય હિન્દ